ખેડગામમાં જગદંબા ધામ ખાતે કથાકાર પ્રફુલભાઈ શુક્લના સાનિધ્યમાં પ્રતિ વર્ષ અનુસાર આ વર્ષે પણ કાળી ચૌદસના પાવન અવસરે 108 હનુમાન ચાલીસાના પાઠ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જગદંબા ધામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં જેમાં ઉપસ્થિત ભૂદેવો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા, તેમજ કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા 108 પાનાના બીડા તેમજ 11 ફળોની આહુતિ આપવામાં આવી હતી। જ્યારે સુરતથી પધારેલા આચાર્ય જતીન દવે, પરીક્ષિત જાની, કુંડાચાર્ય વિશાલ દવે દ્વારા સુંદરકાંડ તેમજ સિદ્ધ કુંજિતકા સ્ત્રોતનું પારાયણ કરાવવામાં આવ્યું હતું। कथाकार प्रफुल्लभाई शुक्लाए काली चौदस निमित्ते आशीर्वाद आपता कहूं कि समर्पित जीवन आचार्य हनुमान जी हिंदुस्तान युवाओं आदर्श बल बुद्धि विद्या अधिष्ठता हनुमान जी महाराज संसार में जीव मात्र ने रोग कलेश पीड़ा दरिद्रता ना ना रहे एवा आशीर्वाद आपवामां आव्या हता। आ प्रसंगे बिलीमोरा थी मनीषाबेन पटेल कौशिक भाई पटेल तेमज हरियाणा थी अशोक बापू तथा दलपत भाई पटेल, आकाश भाई देसाई, रिधम देसाई, भरत भाई वशी तेमज अमलसाड़ थी केतन भाई नायक उपस्थित रही यज्ञ में आहुति आपी हती। जारे कृष्ण शुक्ल अने किशन दवे द्वारा काक भुसुंडी रामायण नो पाठ करवामां आव्यो हतो। વલસાડ જિલ્લા પ્રમુખ અને પૂર્વ પ્રિન્સિપાલ એવા બીએન જોશી સાહેબ અહીંયા પધાર્યા છે। બીએન જોશી સાહેબ આ પ્રસંગે બે શબ્દો ઉદ્બોધન કરશે। પરમ પૂજ્ય ભાગવત ભૂષણ પ્રફુલભાઈ શુક્લજી અને આજે આપણા શ્રાવણ અષાઢ મહિનાના દિવસાથી લઈ અને 100 દિવસ જે પર્વના હોય છે એ પર્વના છેલ્લા દિવસો આસો મહિના માં શક્તિની ઉપાસના, તે પહેલા ગણપતિની ઉપાસના અને આજે છેલ્લા 11, 12, ધનતેરસ, ચતુર્દશી અને દિવાળી આ દિવસો પણ આપણા જીવનની અંદર ઉજાસ અને તંદુરસ્તી તથા ભગવાન હનુમાનજી એ તો એટલા બધા રામચંદ્ર ભગવાનને પ્રિય પાત્ર હતા, હું હમણાં જ હનુમાન ગઢી ગયો ત્યારે બધા એમ કે અયોધ્યા હમણાં ગઈ 17 તારીખે જ વળતો ત્યારે કહેવાય કે હનુમાનજી ના દર્શન કરો હનુમાન ગઢી અને પછી જ રામના દર્શન થાય, કારણ કે એ જ તમને દિશા બતાવે અને ખરેખર ભવ્ય રીતે આજે ભારતની અંદર આધ્યાત્મિક વારસો તો માનવ જન્મ થયો ત્યારથી ભારતે દુનિયાને આપ્યો છે, પણ છેલ્લા નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા પછીથી જે આપણો હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, આપણા શાસ્ત્રો, આપણા પવિત્ર સ્થાનો, ખાસ કરીને અયોધ્યા હોય, કાશી વિશ્વનાથ હોય કે માકાળ ઉજ્જૈન હોય, આવી પવિત્ર ભૂમિઓ ને આજે ઉજાગર કરવાનું કામ આજે દેશે જીરું પાડ્યું છે। તારું કર્મ ફૂટેલું, તારા નસીબ ફૂટેલા, એટલે તને આ વર્ષે કામ નહીં મળે।
હનુમાનજી રામના કેવલ ભક્ત નથી, રામના સેવક છે, રામના દાસ છે, એટલું જ નહીં રામના પરમ પરમ સખા છે. દાસ્ય ભાવ, સખા ભાવ, સેવક ભાવ, સેવક બનવું બહુ કઠિન છે સાહેબ, સબતે કઠિન સેવક ધર્મ રામાયણના ઉત્તરકાળનો સૂત્ર છે. બધા કરતા કઠિન ધર્મ હોય તો કયો? સેવક ધર્મ. ઘણા માણસ સેવા કરે જતીનભાઈ, બહાર નીકળે ને પાછા એમ કે નોકર થોડા છે, એનું બધું એ જાય જાય પાણીમાં. સબત કઠિન સેવક ધર્મ, આ દુનિયાનો મોટામાં મોટો કઠિન ધર્મ હોય અને જે બજાવે છે એ ફળ પામે છે. હનુમાનજી મહારાજ સેવક એ રૂપમાં છે. બીજું હનુમંત ચરિત્રના આચાર્ય એમ કહે, હિન્દુસ્તાનના યુવાનોનો આદર્શ કોણ? ભારતના યુવાનોનો આદર્શ હનુમાનજી મહારાજ છે. કારણ કે હનુમાનજી મહારાજ શરણાગત છે, સમર્પિત છે અને રામ ચરણ અનુરાગ. એ હનુમાનજીના આજે પાવન દિવસે હનુમંત ચરિત્રનો આ પાઠ કરીને હનુમાન ચાલીસાની આહુતિ આપી ખૂબ આનંદની વાત છે. હરિયાણાથી, ઓસરાથી, અમલસરથી, કિલ્લા પહાડીથી, દિલ્હી મોરાથી સૌ આપ જોડાયા છો. મેં બહુ બહુ સિલેક્ટેડ માણસોને જ આમંત્રણ આપ્યું છે. અશોક બાપુ બધાને એમાં ભેગા નથી કર્યા. એનું એક કારણ છે કે હનુમાનજીની ઉપાસના જે હું કરું છું, કેવળ એક સમય તે એવો હતો કે હું એટલો જ કરતો હતો. કેતનભાઈ છેલ્લા 10-12 વર્ષથી બધાને જોડ્યા છે, બાકી હું એટલો જ હનુમાન ચાલીસાના પાઠ કરીને આહુતિ આપતો હતો. પણ મને એમ થયું કે હું એટલો કરું એના કરતાં બધા સમૂહમાં, અને એમાં 7 ભૂદેવો આજે 7 બ્રાહ્મણ આ યજ્ઞ કાર્યની અંદર જોડાયા છે. સૌને હનુમાનજી મહારાજ સુખ સંપત્તિ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી એના ચરણોમાં પ્રાર્થના. બોલો શ્રી હનુમાન મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કી જય. ગીત મારુતિ સંગીત મારુતિ, ગીત મારુતિ સંગીત મારુતિ, તાર મારુતિ હનુમંત ચરિત્ર જામંત ના મુખથી સંભળાયું છે.